તો દરેક શિક્ષક મિત્રોનું બિયોન્ડ બુક્સ એજ્યુકેશન લાઈવ ચેનલમાં સ્વાગત છે. આઈ હોપ સો કે તમે ચેપ્ટર 1 અને પછી 2 અને 3 નો મેં જેમને વિડિયો જે બતાવ્યો છે તમે જોઈ લીધો હશે, એમના એમસીક્યુ તમને સોલ્વ કરી દીધા હશે, અને બીબીઈ લાઈવ ટેલિગ્રામ ચેનલ ઉપર તમને એના બધા જ વિડિયો જોવા મળશે. પ્લસ તમને ત્યાં લિંક મળી જશે અને જેટલી પણ ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે એ પણ તમને મળી જશે. ટૂંક સમયમાં પદ્ધતિ શાસ્ત્ર, જેની શિક્ષક મિત્રો નોંધ કરી રહ્યા હતા કે સર આ વિષય પણ કરાવો, પ્લસ થશે તો ગુજરાતી વ્યાકરણની આઈએમપી ક્વેશ્ચન્સ એ પણ હું તમને ફ્રીમાં આપવાનો પ્રયત્ન કરીશ. તે સિવાય નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એના વિશે પણ અરાઉન્ડ 5 થી 7 અવરનો જે કન્ટેન્ટ છે એ હું તમને આપવાનો પ્રયત્ન કરીશ વિથ પીડીએફ. તો મોટાભાગનું 200 માર્કમાંથી 130 માર્ક સુધી કે 150 માર્ક સુધીની તૈયારી તો હું તમને અહીંયા કરાવીને આપીશ શિક્ષક મિત્રો. એ પણ તદ્દન ફ્રી, કોઈ પણ પૈસા લીધા વગર. તમારે બસ મારી મદદ કરવાની છે. શક્ય બને તેટલા વિદ્યાર્થી મિત્રો કે શિક્ષક મિત્રો જોડે તમે તમારા વોટ્સએપ ગ્રુપમાં, સ્કૂલ ગ્રુપમાં, ટ્યુશનમાં, જ્યાં પણ તમે ભણાવતા હોય કે તમારા ગ્રુપમાં કોઈ પણ કોમર્સ શિક્ષક હોય જે તૈયારી કરતા હોય તેની જોડે પ્લીઝ શેર કરો, જેથી વધારેમાં વધારે શિક્ષક મિત્રો જોવે અને ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરે, જે એમને ધારેલા ગોલ છે એ અચીવ કરી શકે. સમય નથી વળફવો, આપણે પહેલા પાઠ 1, 2 અને 3 ભણી લીધો છે. પાઠ 4 આમનોંધ. હવે આમનોંધ તમને એમ થતી હશે કે કઈ રીતે યાદ રાખવી, તો આમાં હું તમને મહત્વની જે આમનોંધો છે એ હું આપી દઉં છું. તમે જો એ મોઢે કરી લેશો તો તમારે પછી કોઈ પણ આમનોંધ ગોખવી નહીં પડે. આ આમનોંધ આખા પાઠનું સાર પ્લસ ધોરણ 12ની અંદર પણ વપરાતી બધી જ જેટલી પણ ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે એનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે. મારી પોતાની આમનોંધો છે જે મેં વિચારીને બનાવી છે, 20-30 આમનોંધો, કે આના સિવાય કોઈ પણ પ્રકારની આમનોંધ રહેતી નથી. તો પહેલાં અમુક વ્યાખ્યાઓ જે પરીક્ષામાં પૂછાય છે, અમુક થિયરી જે પૂછાય છે એને આપણે સમજી લઈએ, તે સીધે પછી ધીરે ધીરે આપણે બીજા અમુક કોન્સેપ્ટો સમજવાનો ટ્રાય કરીએ. આમનોંધ, આમનોંધ એટલે શું? તો આમનોંધ એક નમૂનો છે, એવો ચોપડો જેમાં બધી જ હિસાબી વ્યવહારો ક્રમવાર સૌ પ્રથમ નોંધવામાં આવે છે. ભાઈ હિસાબી વ્યવહારમાં સૌ પ્રથમવાર જે નોંધવામાં આવે વ્યવહારો એ કયો ચોપડો? તો આમનોંધ છે. બધા વ્યવહારોની ટૂંકી સમજૂતી પણ જેમાં નોંધવામાં આવે તેને શું કહેવાય? આમનોંધ. આમનોંધ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? તો આમનોંધ શબ્દ એ જર છે, જરનો અર્થ થાય છે દિવસ, તેના પરથી જર્નલ શબ્દ આવ્યો છે. અને આ કઈ ભાષાનો શબ્દ છે? ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ધંધાના દૈનિક વ્યવહારોની નોંધ એવો થાય છે. દૈનિક એટલે કે રોજબરોજના વ્યવહારો એની નોંધ કરવી. એટલે આ આપણે આને આપણે ઇંગ્લિશમાં બુક કીપિંગ જેમ કહીએ છીએ, કે બુક કીપિંગનો એક ઇમ્પોર્ટન્ટ ભાગ આમ નોંધ છે. જર્નલ મૂળ લેટિન ભાષાનો છે, મૂળ લેટિન ભાષા છે, પણ ફ્રેન્ચ જર શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ નોંધ કે ડાયરી થાય છે. આમનોંધની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો આમનોંધની મુખ્ય 5 લાક્ષણિકતાઓ છે. સૌથી પહેલું, આમનોંધ એ મૂળભૂત ચોપડો છે. ભાઈ હિસાબોનો મૂળભૂત ચોપડો કયો છે? 1 માર્ક્સમાં એમસીક્યુમાં પૂછાય તો આમનોંધનો ચોપડો અથવા આમનોંધ એ હિસાબો લખવાનો મૂળભૂત ચોપડો છે, જેમાં બેવડી અસર હોય છે, રકમમાં બે ખાના હોય છે, તારીખ ક્રમબદ્ધ હોય છે અને છેલ્લે આમનોંધના નીચે બાબત જે એટલે કે ટૂંકી માહિતી લખવાની હોય છે. આમનોંધના ફાયદા હું તમને અહીંયા આપું છું, તમને પીડીએફ મળી જશે, એમાંથી શાંતિથી વાંચી લેજો તો તમને થઈ જશે, આ સમજાવવાની મારે કોઈ જરૂર નથી. મહત્વની આમનોંધ અરાઉન્ડ અરાઉન્ડ 28 થી 30 આમનોંધ અહીંયા લીધી છે. ખાસ આમનોંધ નથી લીધી, અહીંયા મેં બેઝિક આમનોંધ લેવાનો પ્રયત્ન કર્યો છે, એટલે તમને બેઝિક આમનોંધ અહીંયા જોવા મળશે. 28 આમનોંધ કે તો 30 આમનોંધ તમને અહીંયા જોવા મળશે, જે મેં અહીંયા લેવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. મેં તમને અહીંયા વિગત આપી દીધી કે કયા પ્રકારના વ્યવહાર માટે કેવી આમનોંધ લખવી, બસ એ ખાસ યાદ રાખજો. તમે વ્યવહાર યાદ રાખશો, આમનોંધ યાદ રહી જશે. જ્યારે વસ્તુની રોકડમાં ખરીદી કરો, સીધી વસ્તુ આપણે એક જ નિયમ યાદ રાખવાનો, આવે તે ઉધાર, જાય તે જમા. બે માંથી કોઈ એક વસ્તુ પકડી લો એટલે બીજી વસ્તુ તમને જાતે આવડી જાય. સૌથી પહેલું, જે વસ્તુની રોકડમાં ખરીદી કરવામાં આવે, તમે જે વસ્તુની રોકડ ખરીદી કરો છો તો ધંધામાં કોઈ માલ સામાન આવે છે, કઈ રીતે આવે છે? ખરીદીથી આવે છે. તો આવે તે ઉધાર, તો ખરીદીથી આવે છે તો ખરીદ ખાતે ઉધાર. તમે ખરીદી શેનાથી કરો છો? રોકડે ખરીદો છો એટલે તમારા રોકડા જાય છે, તો રોકડ ખાતે શું થશે? જમા. પણ આપણે જમા લખતા નથી, તે રોકડ ખાતે એવું આપણે લખીએ છીએ. ઉધારની રકમ ઉધાર બાજુ અને જમાની રકમ જમા બાજુ. આ આપણું ખાતું છે. તારીખ, વિગત, નોંધ પાના નંબર નહીં આવે, ખાના પાના નંબર આવશે, ઉધાર અને જમા આવશે. રોકડે ખરીદો એટલે ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે.
જ્યારે કોઈ ઉધાર ખરીદી કરવામાં આવે, એટલે ઉધાર એટલે કે રમેશ જોડેથી તમે 10,000 નો સામાન ખરીદ્યો, હવે તમે જ્યારે ઉધાર ખરીદો, રમેશ જોડેથી 10,000 નો સામાન ખરીદ્યો છે, ઓકે, તો સામાન તો તમે ખરીદ્યો છે એટલે ખરીદી ખાતે જ ઉધાર થશે, પણ રોકડા આપ્યા નથી એટલે જે માણસ જોડેથી આપણે સામાન લીધો છે તેને આપણે પૈસા આપવાના થાય, એટલે કે આપણા પૈસા જાય કોની જોડે જાય, તો રમેશ જોડે જાય, તો તે રમેશ ખાતે જમા થશે. એ મહત્વ સમજાવું છું, ખરીદી કરી તો ખરીદી કોઈ દિવસ જમા થશે નહીં, ક્યારે જમા થશે એ બી તમને હું શીખવાડી દઈશ, યાદ રાખી દેજો. બાકી કોઈ દિવસ ખરીદી જમા નહીં કરવાની, વેચાણ ઉધાર નહીં કરવાનું. આ નિયમો અમુક યાદ રાખી લો શિક્ષક મિત્રો, લખીને મોઢે કરી લો તો પણ આવડશે. તો ખરીદ ખાતે ઉધાર, તે રમેશ ખાતે, રમેશ આપણે ખરીદી છે મેં તમને શીખવાડ્યું હતું, ખરીદીને લેણદાર સાથે અને વેચાણને દેવાદાર સાથે સંબંધ હોય છે, તો ખરીદ ખાતે ઉધાર, તે લેણદાર ખાતે, અહીંયા લેણદારની જગ્યાએ આપણે લેણદારનું નામ લખીશું, રમેશ ખાતે અથવા કોઈ ધંધા કે વ્યક્તિ જોડેથી લીધા હોય તે મહેશ કોર્પોરેશન ખાતે અથવા જૈનમ મેડિકલ સ્ટોર ખાતે, જેની જોડેથી આપણે સામાન ખરીદ્યો હોય એના ખાતે ખરીદ ખાતે ઉધાર અને જે તે વ્યક્તિ ખાતે જમા થઈ જશે. જ્યારે કોઈ સામાન કે વસ્તુ રોકડેથી વેચી હોય, સીધી વસ્તુ છે, જ્યારે આપણે સામાન વેચીએ છીએ ત્યારે રોકડા ધંધામાં આવે છે તો આવે તે ઉધાર. શીખવાડ્યું છે રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. જ્યારે ઉધાર વેચાણ કરવામાં આવ્યું હોય, તમે વેચાણ કર્યું છે, વેચાણ હંમેશા શું થાય, જમા. હવે વેચાણ તો જમા થઈ ગયું તો ઉધાર શું કરશું, તો જે માણસને આપણે સામાન વેચ્યો છે તે માણસ જોડેથી આપણે પૈસા લેવાના થાય, તો તે માણસનું નામ, તો જેને વેચ્યું છે તેને આપણે શું કહીશું, દેવાદાર. તો ખરીદીને લેણદાર સાથે અને વેચાણને દેવાદાર સાથે સંબંધ હોય છે. આ પીડીએફ તમને બિયોન્ડ બુક્સ એજ્યુકેશન લાઈવ ઉપર મળી જશે, ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી શકશો અને શેર પણ કરી શકશો. જ્યારે ઉધાર વેચેલો માલ પાછો આવે, ભાઈ મયુરને 10,000 નો સામાન ઉધાર ઉપર વેચ્યો તો એ 10,000 માંથી 2,000 નો ખરાબ સામાન મયુર પાછો આપી ગયો, ભાઈ પાછો આપી ગયો હોય તો મયુર જોડેથી 10,000 ના લેવાના થાય, મયુર જોડેથી 8,000 જ લેવાના થાય. જ્યારે વેચેલો માલ પાછો આવે તો ત્યારે વેચાણ પરત ખાતે ઉધાર, આવે તે ઉધાર, વેચેલો માલ પાછો આવે છે, વેચાણ પરત ખાતે ઉધાર. કોની જોડેથી ભાઈ આપણે સામાન પાછો આવે છે, તો ભાઈ દેવાદાર જોડેથી પાછો આવે છે, તો દેવાદાર ખાતે જમા. ઉધાર ખરીદેલો માલ આપણે પરત કરીએ, આ પાછો આવે નહીં, આ પાછો જાય, ખરીદેલો માલ પાછો જાય, તો જાય ત્યારે જમા, તો ખરીદેલો માલ પરત ગયો, ખરીદ પરત ખાતે જમા, અને ખરીદીને લેણદાર સાથે સંબંધ હોય છે તો લેણદાર ખાતે ઉધાર. એટલે હવે આપણે એને પૈસા આપવાની કોઈ જરૂર નથી, કારણ કે એની જોડે સામાન લીધો તો એ ખરાબ હતો, આપણે એને પાછો આપી દીધો. એ આપણે બાબતજીમાં લખીશું, બાબતજીમાં પૂછાય છે દાખલાઓ, ત્યારે આપણે એને ગણતરીમાં લઈશું, જ્યારે આપણે મેઇન્સ આપીશું. અત્યારે આપણે પ્રિલિમ્સમાં એમસીક્યુ પર ટાર્ગેટ કરવાનો છે, 200 માર્કના એમસીક્યુ થશે. નોટિફિકેશન વાંચી લેવી અને ફોર્મ ભરાવવાના ચાલુ થઈ ગયા છે, વહેલા તે પહેલા મિત્રો ફોર્મ ભરી નાખજો. જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી ઉપાડ કરે ત્યારે, શું કરે ત્યારે, ઉપાડ કરે ત્યારે, તો જ્યારે પણ માલ સામાન જાય, હવે તમને કીધું છે કે ધંધાનો માલિક ઉપાડ કરે ત્યારે, હવે જે રોકડનો ઉપાડ કરે તો રોકડ ખાતે જમા કરવાનું, માલ સામાનનો ઉપાડ કરે તો ખરીદ ખાતે જમા થાય. હવે જેમ કે ખરીદ ખાતે કેમ જમા થાય, તો જો આપણે 10,000 નો માલ ક્યાંકથી ખરીદીને લાયા હોય અને એ 10,000 નો માલ જો આપણે 6,000 નો માલ વેચી દીધો હોય તો આપણે એને વેચાણ ખાતે જમા કરીએ, પણ જે સામાન વેચાયો જ નથી, માનો કે 2,000 નો સામાન આપણે આપણો જે ધંધાનો માલિક છે લઈ જાય, તો શેમાંથી ઘટે, ખરીદીમાંથી ઘટે, તો એટલા માટે ખરીદ ખાતે જમા થાય, ખરીદીમાંથી એનો ઘટાડો થાય છે, અને ઉપાડથી જાય છે તો ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. અન્ય રીતે માલની જાવક ખરીદ ખાતે જમા થશે, આ યાદ રાખી દેવું, અન્ય રીતે માલની જાવક ખરીદ ખાતે જમા થશે, જેમ કે ઉપાડથી ગયેલ માલ તો ખરીદ ખાતે, અને રોકડા લઈ ગયો હોય તો ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, જો બેંકમાંથી ચેક લીધો હોય તો સાહેબ, તો ઉપાડ ખાતે ઉધાર, તે બેંક ખાતે. જ્યારે ધંધામાંથી કોઈ સામાન દાન તરીકે આપ્યો હોય, દાન ધર્માદો કહેવાય, એના સ્પેલિંગ અહીંયા લખવામાં ભૂલ છે, ધર્માદા ખાતે ઉધાર, સેના ખાતે ઉધાર, ધર્માદા ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. જ્યારે સામાન જાહેરાત તરીકે આપ્યો હોય, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. અન્ય રીતે માલની જાવક,
જો માલ સામાન આગથી બળી ગયો હોય અને નુકસાન થયું હોય તો આગથી બળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે, જો કોઈ માલ ચોરાઈ ગયો હોય તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. એટલે ચોરાઈ ગયો હોય, બળી ગયો હોય, પલડી ગયો હોય, ખોવાઈ ગયેલ હોય, જાહેરાતમાં આપેલો હોય, ધર્માદામાં આપેલો હોય કે ઉપાડ ખાતે થયેલ હોય, આ બધું ઉધાર અને ખરીદ ખાતે જમા. હજી બાકી છે, મફત મળેલ સામાન વેચ્યો હોય, આમાં ખરીદ ખાતે નહીં આવે. સામાન તો મફત મળ્યો તો, પણ વેચવાથી તો પૈસા મળ્યા ને, તો રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, વેચાણ નહીં આવે, વેચાણ ખાતે આવશે. જીવન વીમા પ્રીમિયમ, હવે જીવન વીમા પ્રીમિયમ માલિકનું હોય અને શેનાથી ભર્યું છે, ચેકથી ભર્યું છે, તો પૈસા ક્યાંથી ગયા, બેંકમાંથી ગયા. બંનેમાંથી એક વસ્તુ પકડી લો, કાં તો ઉધાર પકડી લો કાં તો જમા પકડી લો, બીજી વસ્તુ જાતે આવડી છે. ચેકથી પૈસા ભર્યા, બેંકમાંથી પૈસા ગયા, તો આપણને બેંક ખાતે જમા આટલું ખબર પડે, તો વધ્યું શું, વીમા પ્રીમિયમ ઉપાડ કહેવાય, ઉપાડ ખાતે ઉધાર, સિમ્પલ. જ્યારે બેંકમાં ચાલુ ખાતું ખોલવવામાં આવે તો, હવે આ ધ્યાનથી સમજો, આને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. આપણે આગળ જોઈશું ખરીદ નોંધ વેચાણ નોંધ ત્યારે આપણને જરૂર પડશે જમા ખર્ચી વ્યવહાર કોને કહેવાય. જ્યારે આપણે બેંકમાં ચાલુ ખાતું ખોલાવ્યું હોય અને બેંકમાં પૈસા ભર્યા હોય તો આપણા જોડેથી પૈસા જાય છે, ધંધામાં ગલ્લામાંથી પૈસા જાય છે અને બેંકમાં પૈસા આવે છે. તો પૈસા જાય છે, રોકડ જાય તે જમા, બેંકમાં આવે છે તો બેંક ખાતે ઉધાર. જે તે બેંક એટલે કે હવે તમે SBI માં ભર્યા હોય, BOB માં ભર્યા હોય, એક્સિસમાં ભર્યા હોય, એનું નામ લખવાનું, તે એક્સિસ બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે. જ્યારે કોઈ ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ મંજૂર કરે ત્યારે, તો ઇન્સ્યોરન્સ કંપની જોડેથી આપણે ક્લેમ મંજૂર કર્યો હોય તો ઇન્સ્યોરન્સ કંપની ખાતે ઉધાર. હવે જે તે સામાન પડ્યો હોય આપણે વેચી શકતા નથી, એ સામાન ઇન્સ્યોરન્સ કંપની લઈ જશે, તો સામાન ગયો તે ખરીદ ખાતે, તો ઇન્સ્યોરન્સ કંપની ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. જ્યારે બેંકે બેંક વ્યાજના પૈસા જમા કર્યા હોય, શું જમા કર્યા હોય, બેંક વ્યાજના પૈસા જમા કર્યા હોય, બૂમો પાડી પાડીને કહે છે કે બેંક વ્યાજના પૈસા જમા કરે છે, તો વ્યાજના પૈસા ક્યાં આવે છે, તો આપણા બેંકના ખાતામાં આવે છે. જે આવે છે એને ઉધાર કરવાનું, આવે તે ઉધાર, બે માંથી જે સહેલું લાગતું હોય ને સાહેબ મિત્રો, એ જ મોઢે કરવાનું, બીજું વધે જમા કે ઉધાર જે ખાલી હોય એમાં નાખી દેવાનું. આમનો 100% સાચી પડશે, ખોટી નહીં પડે, આટલા વર્ષનો પ્રેડિક્શન અને અનુભવ છે. તો બેંકમાં પૈસા આવે છે તો બેંક ખાતે ઉધાર, સેના આયા, બેંક વ્યાજના, તો બેંક વ્યાજ ખાતે જમા. બેંકે બેંક ચાર્જિસના ઉધાર્યા, મુઓ પાડી પાડીને કહે છે ઉધાર્યા, બેંક ચાર્જિસ બેંકમાંથી બાદ થાય, બેંકમાંથી પૈસા જાય, તો બેંકમાંથી જાય એટલે બેંક ખાતે જમા, તો વધ્યું શું, બેંક ચાર્જિસ ખાતે ઉધાર. જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી લોન લેવામાં આવે, જ્યારે લોન લીધી હોય તો રોકડા આવે, તો રોકડ ખાતે ઉધાર. જૈમીન જોડેથી લોન લીધી હોય તો જૈમીન ખાતે ઉધાર, અથવા જૈમીનની 10%, 15%, 20% લોન ખાતે જમા. તો રોકડ આવ્યા હોય તો રોકડ ખાતે ઉધાર, અને જે તે વ્યક્તિની જે તે ટકાની લોન ખાતે જમા. જ્યારે કોઈ વ્યક્તિને લોન આપી હોય તો આનું ઊંધું રોકડા જાય છે, તો જાય તો જમા, તો મયુરને આપી હોય કે જૈમીનને આપી હોય, તો જૈમીનને 10% લેકે આપી, જૈમીનની 10% લોન ખાતે ઉધાર, તે રોકડ ખાતે. એક જ વસ્તુ પકડો, કાં તો ઉધાર પકડો કાં તો જમા પકડો, બીજું તમને જાતે આવડી જશે. જ્યારે વસ્તુની ખરીદી ઉપર 10% વેપારી વટાવ અને 10% રોકડે વટાવ આપવામાં આવ્યો હોય, ત્યારે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, અને તમે વસ્તુ શું કરી છે, પહેલાં તો ખરીદી કરી છે, ખરીદી કરો એટલે રોકડા જાય, તો પહેલી વસ્તુ ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. હવે તમે સમજો કે 9000 રૂપિયાની ખરીદી કરી, તો સામાન કેટલાનો લીધો, 9000નો, એની ઉપર તમને 5% રોકડ વટાવ મળે છે, તો રોકડ વટાવમાં તમારો આવશે 450, બાકીના 8550 તમારે એને રોકડા આપવા પડે. પાઠ એકમાં ભણ્યા હતા રોકડ વટાવ એ ધંધાની આવક ગણાય, ઓકે. તેમ છતાં તમને શીખવાડું છું, જ્યાં જ્યાં રોકડા જાય ત્યાં ત્યાં વટાવ જમા કરવાનું. આવે છે વટાવ ભલે, પણ વટાવ કે આવક ખાતે ઉધાર નહીં કરવાનું. રોકડની જોડે જોડે વટાવ, જો રોકડ ઉધાર થાય તો વટાવ ઉધાર થાય, રોકડ જમા થાય તો વટાવ જમા થાય, ઓકે. વેચાણમાં પણ એવું અને ખરીદમાં પણ એવું. જો હવે વેચાણ કરી છે, સામાન જાય છે, વટાવ આપ્યો છે, ખર્ચ કહેવાય એટલા માટે ઉધાર કરું છું, આવક જમા થાય, યાદ રાખજો, આમાં આવે તે ઉધાર જાય તે જમા નિયમ લાગુ નહીં પડે. વટાવ આવક કહેવાય, આવક અને લાભ હંમેશા જમા થાય. ઉપજ ખર્ચનો નિયમ યાદ કરો શિક્ષક મિત્રો, ઉપજ કે ખર્ચ ખાતે ઉધાર કરતો, આવક કે નફા ખાતે જમા કરો, તો વટાવ આવક છે એટલા માટે જમા કરું છું.
વેચાણ કર્યો સામાન જાય છે વેચાણ ખાતે જમા, રોકડ આવશે રોકડ ખાતે ઉધાર, ખર્ચ કહેવાય વટાવ આપ્યો હોય તો ખર્ચ કહેવાય તો વટાવ ખાતે ઉધાર। જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી ખરીદી કરતા અમુક ટકા વેપારી વર્તન મળે, અમુક ટકા રોકડ વર્તન મળે, તેમાં 50% કિંમત રોકડેથી ચૂકવી હોય, આ હવે વિચિત્ર આમનું છે। જો ખરીદી છે આપણે સિમ્પલ વસ્તુ છે, 50% રકમ રોકડે આપી હોય તો બાકીની 50% આપવાની બાકી હોય, એટલે એ 50% રકમ એ ઉધાર વ્યવહાર કહેવાય। ખરીદી કરી છે તો ભાઈ સીધી વસ્તુ છે ખરીદ ખાતે ઉધાર, 50% રોકડા આપ્યા છે ભાઈ 9000 હતા એમાંથી માનો કે 10000 છે, એની ઉપર 10% રોકડ વટાવ છે તો એમાંથી આપણે 5000 રોકડા આપવાના થાય, 5000 આપવાના બાકી રહે, તો ભાઈ 5000 આપવાના બાકી રહે પહેલાં અહીંયા લખી નાખવાનું કે ભાઈ 5000 મયુરને આપવાના બાકી છે તો તે મયુર ખાતે ઉધાર, 5000 રોકડા આપ્યા છે પણ એમાં 10% વેપારી વટાવ તો 5000ના 10% કેટલા થાય 500, તો 500 આપણો વટાવ કહેવાય અને 4500 આપણે રોકડા આપ્યા હોય, તો આ રીતે આપણી આમદન થાય। ખરીદ ખાતે ઉધાર, રોકડ ખાતે, વટાવ ખાતે, તો જે તે વ્યક્તિ ખાતે 5000 આપવાના બાકી છે, 5000 આપ્યા એમાં 10% વટાવ મળ્યો એટલે 4500 આપ્યા, કુલ ખરીદી 10000ની કરી હતી। વેચાણમાં સેમ વ્યવહાર, ઉધારનું જેટલા પણ જમા છે બધા ઉધાર થઈ જશે અને ખરીદીની જગ્યાએ શું આવી જશે વેચાણ આવી જશે। જ્યારે કોઈ ચૂકવણી સામે ઓછી રકમ મળી હોય તો એને કાં તો કસર કહેવાય કાં તો વટાવ કહેવાય, બંનેમાંથી એક લખી શકો છો। રોકડ ખરીદે રોકડા તમારા ધંધામાં આવે છે, ચૂકવણી સામે ઓછી રકમ મળી છે તો રોકડા મળ્યા છે, માનો કે તમે 7020 કોઈક માણસ જોડેથી લેવાના છે, એને તમને 7000 રૂપિયા આપે કે હવે 20000 રૂપિયા સાહેબ ક્યાં છૂટા આપ તમને ચાલશે, તમારા માટે 20 રૂપિયા કસર કહેવાય કાં તો વટાવ કહેવાય। રોકડ ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, જે તે વ્યક્તિ ખાતે આગળ રોકડા આવે છે। સ્ટેશનરી ખર્ચ, સ્ટેશનરી ખર્ચ કયો કહેવાય, તમે કાગળ પેન્સિલ રબર સહી પેન પત્રક ફાઇલ સ્ટેપલર રજિસ્ટર આ બધી નાની નાની વસ્તુ ખરીદો તો સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા। દુકાનમાં તમે રંગકામ કરાવો, મરમ્મત કરાવો, સમારકામ કરાવો તો એના માટે રંગકામ ખાતે ઉધાર, સમારકામ ખાતે ઉધાર, ફાઇલ ખાતે ઉધાર, સ્ટેપલર ખાતે ઉધાર, એવું નહીં લખવાનું, મરમ્મત ખર્ચ ખાતે લખવાનું। આ બધા જ ખર્ચા માટે સ્ટેશનરી ખર્ચ લખવાનું, ચા પાણી નાસ્તો સરભર કર્યા મનોરંજન ખર્ચ નાના મોટા ખર્ચા, એના માટે પરચુરણ ખર્ચ શબ્દ વપરાય છે। જે તે નાના મોટા ખર્ચ થશે એના માટે ઉધાર અને એના ખર્ચના પૈસા રોકડા જાય તો રોકડ ખાતે જમા। જ્યારે કોઈ પણ પ્રકારની આવક બેંકમાં જમા થાય, પૈસા આવે છે બેંક ખાતે ઉધાર, તો માનો કે કમિશનના પૈસા આવ્યા હોય તો કમિશન ખાતે, વ્યાજ આવ્યો હોય તો વ્યાજ ખાતે, પગાર આવી હોય તો પગાર ખાતે, આવી છે તો બેંકમાં, તો બેંક ખાતે ઉધાર થશે ને જે તે વસ્તુ કે જે તે આવક ખાતે શું થશે જમા થશે। બોલો આટલે સુધી કોઈ ડાઉટ હોય શિક્ષક મિત્રોને તો કોમેન્ટ કરીને તમે કહી શકો છો, બાકી પ્લીઝ તમે આને શેર કરતા રહો જેટલું બને એટલું વધારે બતાવો તમારા શિક્ષક મિત્રો જોડે, અને ધી બેસ્ટ વસ્તુ કે હું તમને આ બધી જ વસ્તુ ટેલિગ્રામમાં આપી દઉં છું, તો પ્લીઝ તમે ત્યાં શેર કરતા રહેજો અને ડાઉનલોડ પણ કરતા રહેજો, તમને એપ્લિકેશનમાં બધી વસ્તુ ત્યાં સોરી ટેલિગ્રામ એપમાં તમને બધી વસ્તુ ત્યાં મળી જશે, પીડીએફ પણ મળી જશે। જ્યારે કોઈ દેવાદાર નાદાર જાહેર થાય, નુકસાન કહેવાય, ગાળખાત કહેવાય, મયુર હવે 10000 નહીં આપે, ડીલ ઉપર પથ્થર મૂકી દીધું, બે વફા માણસ નીકળ્યો, નહીં આપે 10000, શું કરશો? ગાળખાદ ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે વિશ્વાસઘાતી નીકળ્યો તમારો ભાઈ બંધ, ભાઈ નુકસાન થયું, નુકસાન ખાતે ઉધાર ના રખાય, ગાળખાત ખાતે ઉધાર, પણ હા ભાઈ એને વિશ્વાસ થયો કે ભાઈ ના ભાઈ આ માણસ તો સારો જ આને પૈસા આપી દેવા જોઈએ, તો એના પૈસા આવ્યા હોય તો એ રોકડમાં આવ્યા હોય, તો જ્યારે નાદાર થયેલ વ્યક્તિ માંડીવાળી રકમ ભવિષ્યમાં ભૂલથી પાછી આપી જાય તો રોકડા આવે છે, તે રોકડ ખાતે ઉધાર થાય। હવે ઘણા શિક્ષક મિત્રોને એવું થાય સાહેબ દેવાદાર ખાતે ઉધાર કેમ ના થાય, કારણ કે આપણે એના પૈસા ઓલરેડી માંડીવાળ્યા હતા, આવવાની આશા છોડી દીધી હતી એટલા માટે પાછા આવ્યો છે, એ ખાતું આપણે ક્યારનું બંધ કરી દીધું છે, તો હવે ખાલી રોકડાની જ અસર બતાવવાની, રોકડ ખાતે ઉધાર, તે ગાળખાત પરત ખાતે જમા। ધંધાનો માલિક ધંધામાં રોકડ માલસામાન ફર્નિચર લાવી ધંધો શરૂ કરે ત્યારે રોકડા આવે તો રોકડ ખાતે ઉધાર, માલસામાન ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે, કયા ખાતે? મૂડી ખાતે। પણ એ લેણદાર લાવે, શું લાવે? લેણદાર, તો લેણદારને પૈસા ચૂકવવાના હોય, રોકડ ખાતે ઉધાર, માલસામાન ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, મૂડી ખાતે ઉધાર, તે લેણદાર ખાતે, લેણદાર ધંધા માટે દેવું કહેવાય જેને પૈસા ચૂકવવાના હોય। હવે અહીંયા તમને જીએસટી માટેની આમનોંધ આપેલી છે, સીજીએસટી એસજીએસટી અને આઈજીએસટી માટેની, જે હાલ તમને પરીક્ષામાં ક્યાંય જરૂર નહીં પડે તેમ છતાં મેં તમને અહીંયા આપેલી છે કે આંતરરાજ્ય જ્યાં રાજ્યના અંદરના વ્યવહાર થાય એને આંતરરાજ્ય કહેવાય,
જેની ઉપર કેન્દ્ર જીએસટી અને રાજ્ય વસિક એટલે કે સી જીએસટીને એડજસ્ટી લાગે છે. રાજ્ય રાજ્ય વચ્ચે આંતર રાજ્ય કહેવાય જેના માટે આઈ જીએસટી લાગે છે. આપણે કાલે આ વસ્તુ ભણી ગયા હતા જીએસટી વાળા ચેપ્ટરમાં. એની આમનોંધ મેં અહીંયા તમને આપેલી છે. અને એ સિવાય તમે જો ચોપડી સોલ્વ કરતા હોય તો જો અહીંયા જાવક પૂરતી હંમેશા જમા થાય, જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે, જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે, અથવા સંકલિત હોય તો સંકલિત વસેક ખાતે જમા થાય. અને તમે કોઈ ખરીદી કરી હોય તો ખરીદીની જોડે જોડે તમારી વસ્તુની આમદો આવે. એને મેં તમને દાખલાઓ આપેલા છે સ્વાધ્યાયના દાખલાઓની, દરેક વસ્તુની વિગત ઉદાહરણ સાથે તમને અહીંયા જોવા મળશે. તમે ચોપડી લઈને જો તમારે સોલ્યુશન જોઈતું હોય તો બધું ગાઈડ લેવાની પણ ક્યાંય જરૂર નથી. તમને મોટાભાગના સોલ્યુશન અને મોટાભાગના દાખલાઓ પણ અહીંયા આપેલા છે. દાખલા નંબર 12, દાખલા નંબર 13 તમે શિક્ષક મિત્રો જોઈ શકો છો. 70 પેજની પીડીએફ છે, વિદ્યાર્થી દ્વારા લખેલી છે. તમને ગમે તો પ્લીઝ કોમેન્ટમાં લખજો કે બહુ ખૂબ સરસ છે, મારી મહેનત કેવી છે, તો પ્લીઝ તમે કહેતા રહેજો શિક્ષક મિત્રો, તો મને વધારે ગમશે. આવી જઈએ આપણા એમસીક્યુ વાળા ભાગ ઉપર. દર વખતે આપણે કરીએ છીએ એમ, ઉધાર જમાના નિયમોને આધારે હિસાબના વ્યવહારના ચોપડે નોંધવાની રીત. ઉધાર જમાના નિયમ શેમાં આવે? તો કે આમનોંધમાં. આમનોંધ એ હિસાબી વ્યવહારનો કયો ચોપડો છે? મૂળભૂત ચોપડો. બેંકમાંથી અંગત ખર્ચ ઉપાડ્યા છે, અંગત ખર્ચ ઉપાડ, ઉપાડ ખાતે ઉધાર બેંકમાંથી જાય છે તો બેંક ખાતે જમા. કયા ખાતે ઉધાર થશે? ઉપાડ ખાતે. કયા ખાતે જમા થશે? તો બેંક ખાતે. મિલકત ખરીદતા પહેલા થયેલો ખર્ચ કયા ખાતે ઉધાર થશે? તો મિલકત ખાતે જ ઉધાર થશે. મિલકત ખરીદવા માટે ખર્ચ કર્યો છે અને તેના પૈસા તમે રોકડમાં આપ્યા હોય તો રોકડ ખાતે તમે એને જમા કરી શકો છો. આમનોંધના ઉધાર જમા બંને બાજુના સરવાળા કેવા થાય? તો શિક્ષક મિત્રો, બંને બાજુના સરવાળા સમાન થાય છે. નમૂના તરીકે માલ જાય તો શેના ખાતે ઉધાર થાય? અન્ય રીતે માલની જાવક, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. જમા શેના ખાતે થાય? જમા પૂછ્યું હોય તો ખરીદ ખાતે જમા. આમનોંધમાં અસર પામતા બે કરતા વધુ ખાતાઓ હોય તે આમનોંધને કઈ આમનોંધ કહેવાય? સંયુક્ત આમનોંધ. આપણે હમણાં રોકડ અને વટાવાળી આમનોંધ જોઈ, એને સંયુક્ત આમનોંધ કહે છે. નામનોંધનો મૂળ ચોપડો, સોરી, નામાનો મૂળ ચોપડો કયો છે? હમણાં જ ભણ્યા, નામાનો મૂળ ચોપડો છે આમનોંધ. જો બેંક બેંક ચાર્જિસની રકમ વેપારી ખાતે નોંધે તો બેંક શિલ્લકની બાકીમાં શું અસર થાય? ઘટાડો થાય. સીધી વસ્તુ છે, બેંક ચાર્જિસ, બેંકને તમારે ચાર્જ આપવાના છે. બેંક ચાર્જ લે એટલે તમારા ખાતામાંથી રકમ માઇનસ થાય, ઘટાડો થાય. લોજિકલ ક્વેશ્ચન છે, આમાં કોઈ પણ પ્રકારના નિયમની જરૂર નથી. ગ્રાહક પાસેથી લેણા પેટે મળેલ ચેક બેંકમાં ભરવાથી શું અસર થાય? લેણા પેટે મળેલ ચેક બેંકમાં ભરવાથી બેંક ઓવરડ્રાફ્ટ ઘટે. હવે સમજો, ઓપ્શન સમજો. એક તો તમારી રોકડ શિલ્લક વધે, તમે 100% સાચા થો, પણ રોકડ શિલ્લક ગલ્લામાં વધે. રોકડ શિલ્લકની જગ્યાએ અહીંયા બેંક શિલ્લક લખ્યું હોય કે બેંક શિલ્લક વધે તો જ આ ઓપ્શન સાચો છે, બાકી બેંક શિલ્લક ઘટે ના. લેણા પેટે મયુર જોડેથી 10,000 લેવાના છે અને મયુરે મને ચેક આપ્યો તો બેંકમાં મારું બેલેન્સ વધે કે ઘટે? ભાઈ, બેલેન્સ વધે. તો ક્યાંય લખ્યું છે બેંક બેલેન્સ વધે, બેંક શિલ્લક વધે? ના. આ પણ ઓપ્શન ખોટો, આ પણ ઓપ્શન ખોટો, આ પણ ઓપ્શન ખોટો. તો બેંક શિલ્લક વધે ઓપ્શન છે જ નહીં. તો જો મારે બેંકને કોઈને 10,000 રૂપિયા કે 12,000 બેંકને મારે ચૂકવવાના હોય તો આ 10,000 રૂપિયા બેંક એ રાખે પોતાની જોડે અને મારે જે બેંકને ચૂકવવાના હતા એ ઘટી જાય, એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. તો આજે ટ્વિસ્ટ કરીને તમને એમસીક્યુ પૂછે, બેંક ઓવરડ્રાફ્ટ ઘટે. કયા પ્રકારના વ્યવહારમાં ગાલખાતનું જોખમ રહેલું છે? ગાલખાતનું જોખમ શેમાં છે? તો ઉધાર વ્યવહારમાં તમને નુકસાન થાય એમાં ગાલખાતનું જોખમ છે. ધંધામાંથી આવક વેરો ચેકથી ભરવામાં આવે, આવક વેરો ઇન્કમ ટેક્સ, ધંધાના માલિકનો ઇન્કમ ટેક્સ છે, ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે અને બેંકમાં ચેકથી ભર્યા છે તો બેંક ખાતે જમા થાય. યંત્ર ગોઠવણીનો ખર્ચ શેના ખાતે ઉધાર હશે? યંત્ર ખાતે. ગોઠવણી ખર્ચ ખાતે નહીં આવે, ગોઠવણી ખર્ચ ઘણી બધી વસ્તુનો હોય એટલે યંત્ર ખાતે ઉધાર થશે. જે તે વસ્તુનો ગોઠવણી ખર્ચ જે તે મિલકત ખાતે ઉધાર હશે. યશને ચૂકવવાના 10,000 રોહાને કબૂલ્યા. આપણે યશને 10,000 આપવાના હતા અને રોહા જોડેથી લેવાના હતા. તો મેં યશને કીધું, ભાઈ તું રોહા જોડેથી લઈ લેજે ને, કામ કરજે ને, તને પૈસા આપી દેશે. કારણ કે એ મને આપે, હું તને આપું, એના કરતા તું ડાયરેક્ટ લઈ લેજે, આપણી ફ્રેન્ડ જ છે. યશ કે હા સાહેબ, વાંધો નહીં, આપણે લઈ લઈશું. આ વ્યવહારમાં કયું ખાતું જમા થાય? તો રોહનનું ખાતું જમા થાય. કઈ રીતે? જો સિમ્પલ વસ્તુ, બંને આમનોંધને તોડી નાખો. માનો કે આની જોડ આની જોડથી આપણે લીધા અને આને આપણે ચૂકવ્યા, તો યશને ચૂકવવાના છે. રોકડ જાય તો કોના ખાતે ઉધાર થાય? યશને આપણે ચૂકવવાના છે 10,000 રૂપિયા. એની આમનોંધ શું થાય? યશ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, એટલે આપણે રોકડ આપવા પડે. રોહન જોડથી લેવાના થાય તો રોકડ ખાતે ઉધાર, તે રોહન ખાતે. રોકડ રોકડ બંનેમાંથી કાપી નાખો, કે માનો રોકડ આવી બી નથી, રોકડ ગઈ બી નથી, તો શું વધે? યશ ખાતે ઉધાર, તે રોહન ખાતે જમા. સિમ્પલ વસ્તુ છે.
5,550 નો માલ અંગત ઉપયોગ માટે ખરીદી, 5,500 ના ચેક તેના હિસાબે દિવ્યા સ્ટોરને આપો. હવે દિવ્યા સ્ટોરને મેં આપ્યો એનાથી મને કોઈ મતલબ નથી. ચેક કેટલાનો આપ્યો? 5,500 નો આપ્યો. ઉપાડ ખાતે કેટલા રકમ લખાશે? 5,500. જેટલાનો ચેક આપ્યો એટલાનો. કેટલાની કિંમતની વસ્તુ લીધી છે એનાથી કોઈ લેવા દેવા નથી. આપણા સંબંધના લીધે 50 રૂપિયા ડિસ્કાઉન્ટ કર્યું હશે એને, એવું માની લો. વટાવના કેટલા પ્રકાર છે? બે પ્રકાર, રોકડ વટાવ અને વેપારી વટાવ. શેની નોંધ હિસાબી ચોપડી થતી નથી? વેપારી વટાવની નોંધ હિસાબી ચોપડે થતી નથી. કસર આપવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે? કસર આપવામાં આવે ત્યારે ધંધાનો ખર્ચ છે. જેમ કે 20 રૂપિયા હમણાં જતા કર્યા એને વટાવ અથવા કસર કહી શકો છો, એ ધંધાનો ખર્ચ છે. કસર વેપારીઓ વચ્ચે શું છે? તો એક પ્રકારની સમજૂ છે, સમજૂતી છે. ભાઈ 20 રૂપિયા નથી આપ્યા, ઇટ્સ ઓકે, ચાલશે. ચલો હવે 20 રૂપિયા માટે ક્યાં આપણે એની જોડે ઝઘડો કરીએ? આટલા કરોડોનો વેપાર થતા હોય તો. ફ્રેન્ડ શબ્દ જર, અર્થ શું થાય છે? જર એટલે દિવસ. અને જર્નલ કઈ શબ્દનો કઈ ભાષા પરથી ઉતારી આવ્યો છે? લેટિન ભાષા પરથી. શિક્ષક મિત્રો, મેં પીડીએફ વાંચી છે, મેં ચોપડી વાંચી છે, મેં ગાઈડ વાંચી છે, બધું ભેગું કરીને જે ચોપડામાં લખેલું છે ને એની પીડીએફ બનાવીને તમને આપું છું. બહુ મહેનત છે. પ્લીઝ ટેલિગ્રામમાં જોડાઈ જાઓ, લોકોને શેર કરો, બને એટલો તમારા વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરો, તમારા સ્ટેટસમાં શેર કરો તો મને ગમશે. આમનોના ચોપડાને કયા ચોપડા તરીકે ઓળખવામાં આવે છે? તો મૂળ ચોપડો અથવા બુનિયાદી ચોપડો. કાચી નોંધ કયા નામે પણ ઓળખાય છે? કાચી નોંધને ટાંચણ તરીકે ઓળખાય છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. ખાલી જગ્યા હિસાબી ચોપડાનો ભાગ નથી, તો કાચી નોંધ આપણે રફ બુક રખીએ ને, રફમાં એન્ટ્રી કરીએ, એ હિસાબી ચોપડાનો કોઈ ભાગ નથી. કારણ કે રફ બુક તો ફાડીને ફેંકી દો તોય કોઈ મતલબ નથી. ધંધાનો માલિક કોઈ પણ સ્વરૂપે મિલકત કે માલ લઈ જાય તો શેમાં વધારો થાય? ઉપાડમાં વધારો થાય. અને શેમાં ઘટાડો થાય? તો મિલકતમાં કે મૂડીમાં ઘટાડો થાય. મૂડીમાં ઘટાડો થાય. ધંધાનો માલિક ધંધાને મૂડી આપે છે અને ધંધો માલિકને ઉપાડ આપે છે. આવું આપણે પહેલા પાઠમાં ભણીએ. નીચેનામાંથી કયું ખાતું ધંધામાં રાખવામાં આવતું નથી? તો માલનું ખાતું રાખવામાં આવતું નથી. એના માટે ખરીદ ખાતું ને વેચાણ ખાતું છે. ચોરાઈ ગયેલ માલ પોલીસ તપાસ પરત મળતા કયું ખાતું જમા થાય? ચોરીથી થયું તો નુકસાન, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, પાછું આવ્યું તો એને શું કરી નાખવાનું? જમા. ચલો, માલ ધર્માદામાં આપવામાં આવ્યો છે તો કોના ખાતે ઉધાર થશે? હમણાં જ આપણે આમનો ભણ્યા, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. માલ ચોરાઈ ગયેલ છે, કોના ખાતે જમા થશે? અન્ય રીતે માલની જાવક ખરીદ ખાતે જમા થશે. આ વસ્તુ પરીક્ષામાં હેરાન ના કરે એટલા માટે તમને આમ નોંધો શીખવાડી. અચ્છા, એક આમ નોંધ રહી ગઈ. અચ્છા, 29 નંબરના જ ઓપ્શન છે ઉપર, સોરી. ધંધામાં મફત નમૂના તરીકે માલ વેચીએ ત્યારે કોના ખાતે જમા થાય? મફત નમૂના તરીકે માલ વેચ્યો છે, રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. તો કોના ખાતે થશે? માલ વેચી ત્યારે કોના ખાતે થશે? પણ ઉધાર કે જમા કશું લખ્યું નથી, તો રોકડ ખાતે ઉધાર ને વેચાણ ખાતે જમા. ઉધાર થશે એવું લખેલું હોવું જોઈએ અહીંયા. ઉધાર થશે તો રોકડ ખાતે, વેચાણ થશે તો વેચાણ ખાતે જમા. કેટલીક વાર લેણા કે દેવાની પતાવટ હિસાબે ચૂકતે કરતી વખતે અમુક રકમ ઓછી લઈએ છીએ. હમણાં જ આપણે નક્કી કર્યું 7,020માંથી 20 રૂપિયા જતા કર્યા, કારણ કે આપણે કરશનભાઈને સારી રીતે ઓળખીએ છીએ. 20 રૂપિયા શું કહેવાય? કસર. શ્લોકે બાકીની લેણી રકમ રોકડેથી ચૂકવી તો કયું ખાતું જમા થાય? રોકડા આવી ગયા, રોકડ ખાતે ઉધાર, તો વધ્યું કોણ? શ્લોક. શ્લોક ખાતે જમા. ચલો શિક્ષક મિત્રો, અહીંયા 5-4 પતી ગયો, 5-5 પણ સહેલો છે, જોડે જોડે જોઈ લઈએ. હિસાબી સમીકરણ આપેલા છે. હિસાબી સમીકરણમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે શિક્ષક મિત્રો, કેપિટલ ઇઝ ઇક્વલ ટુ એસેટ્સ પ્લસ લાયબિલિટી. મૂડી એ તમારી સંપત્તિ અને દેવાનો સરવાળો છે. તમને આમનંદો આપેલી હશે, આમનંદો સોલ્વ કરવાની છે, શાંતિથી તમે સોલ્વ કરી શકો છો. અને તમારી મિલકત અને મૂડી, તમારી મિલકતો છે એ મૂડી અને દેવા બરાબર હોવી જોઈએ. એ દાખલાઓની પીડીએફ પણ મેં તમને આપી છે, બહુ જ નાનું એવું ચેપ્ટર છે, ચોપડામાં તમે વાંચીને આને સોલ્વ કરી શકો છો. આખું દાખલો કે આખું ચેપ્ટર કે આખી એક્સરસાઇઝ હું સોલ્વ નહીં કરી શકું, પીડીએફ તમને આપી દઈશ સોલ્યુશન સાથેની. આખે આખા એક્સરસાઇઝની સોલ્યુશન છે, ગ્રામ આમાં ઉદાહરણના દાખલાઓ પણ તમને જોવા મળશે. આનો પણ 5-5 આપણે આજે સોલ્વ કરી નાખીએ, એટલે 5-4, 5-5 ભેગું થઈ જાય, એટલે સમય ઓછો વેડફાય. આની અંદર 5-4 છે પણ ખરેખર 5-5 છે, આની અંદર જીએસટી નથી. ચલો, માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે શું લાવે? મૂડી લાવે એટલે મૂડી વધે અને મિલકત પણ વધે. માલિક ધંધામાં દેવું લાવે ત્યારે મૂડી વધે, ત્યારે પણ મૂડી વધે અને દેવું વધે, યાદ રાખજો.
માલિક ધંધામાંથી ઉપાડ કરે ત્યારે ચારે ઓપ્શન વાંચવાના, ગોળ ફેરવી શકે છે. ઉપાડ કરે એટલે કે મૂડી ઘટે અને મિલકત ઘટે, આ સાચો ઓપ્શન છે. ઉપાડ કરે એટલે મૂડી આવે ના, મિલકત આવે ના, મિલકત વધે ના, મિલકત ઘટે હા, મિલકત ઘટે પણ મૂડી ઘટે તો મૂડી ઘટે, અહીંયા તો મૂડી વધે લખ્યું છે એટલે આ ખોટો પડે. કેમ ખોટો પડે એ બી ખબર હોવી જોઈએ, ગોખવાનું નથી. માલિકની રોકડ ખરીદી કરવામાં આવે, સોરી માલની, માલિકની માલની રોકડ ખરીદી કરવામાં આવે, રોકડ ખરીદી કરવામાં આવે છે, રોકડ જાય છે, મિલકત વધે છે તો દેવ વધે ના વધે, દેવ ઘટે ના ઘટે, શું વધે? મિલકત વધે. હવે મિલકત વધે આ બે ઓપ્શન છે, મિલકત વધે, મિલકત વધે. માલની રોકડ ખરીદી કરવામાં આવે ત્યારે મિલકત વધે. હવે દેવ ના વધે કોઈ દિવસ, રોકડે ખરીદ્યું છે દેવ ના વધે અને ભૂલ કહેવાય. દેવ ઘટે ના ઘટે, ના વધે ના ઘટે, દેવાની કોઈ અસર થતી નથી. હા, મિલકત વધે, માલ વેચાય નહીં તો દેવું વધે એમ કહી શકાય, પણ માલના રોકડી ખરીદી કરવાથી કઈ રોકડ વધે અને મિલકત, રોકડ ઘટે અને મિલકત વધે, રોકડ ઘટે અને મિલકત વધે. માલની રોકડ ખરીદી થાય, જો તમને માલની રોકડ ખરીદી થાય તો એક વસ્તુ વધે એક વસ્તુ ઘટે, એટલે કે મિલકત વધે અને રોકડ ઘટે. રોકડ શબ્દ ક્યાંય આપ્યું નથી એટલે અન્ય ઘટે, આ એમસીક્યુમાં ભૂલ છે. માલનું રોકડ વેચાણ કરવામાં આવ્યું, રોકડ વેચાણ એટલે રોકડ વધે અને મિલકત, રોકડ તમારી મિલકત જ છે, રોકડ વધે ક્યાંય છે? નથી. ચલો, રોકડ વધે ક્યાંય નથી. બીજું, મિલકત બી વધે, રોકડ તમારી એક મિલકત છે ને, આપણે બની ગયા રોકડ આપણી મિલકત છે, અને વેચાણ કરો એટલે તમારી મિલકત છે એ બી ઘટે, એટલે એક મિલકત વધે ને એક મિલકત ઘટે. તો અહીંયા મિલકત ઘટે છે, દેવું ઘટે છે ના, દેવું નથી ઘટતું. દેવું વધે છે વેચાણ કરવાથી ના, દેવું નથી વધતું. તો દેવું તો ત્રણેયમાં નહીં આવે, તો એક વસ્તુ વધે છે ને એક વસ્તુ ઘટે છે, એટલે મિલકત, એક મિલકત વધે છે ને એક મિલકત ઘટે છે, એટલે કે રોકડ વધે છે ને અન્ય મિલકત ઘટે છે. ખાસ કરીને વાંચજો, આ બહુ હેરાન કરે એવું છે શિક્ષક મિત્રો. માલનું ઉધાર વેચાણ કરવામાં આવે, માલ ઉધારમાં વેચ્યો છે, ઉધાર વેચ્યો છે, તમારી માલ આવ્યો છે, મિલકત વધે છે અને બીજું શું વધે છે? મિલકત વધે, ઉધાર વેચાણ કર્યું છે, સોરી ઉધાર વેચાણ કર્યું છે, તમારા સામે જોડતી પૈસા લેવાના છે, એટલે દેવું વધે. શું વધે? દેવું વધે. કોનું દેવું વધે? સામેવાળાનું, આપણું નહીં. એટલે આપણું દેવું ઘટે ના, આપણું દેવું વધે આપણે આપવાના છે ના, એટલે આ ત્રણેય ઓપ્શન ખોટા. શું વધે? મિલકત વધે, એની જોડતી પૈસા લેવાના છે, અન્ય રીતે ભવિષ્યમાં મળવાવાળી આવક, એટલે મિલકત વધે. શું ઘટે? તમારી મિલકત ઘટે. એક વસ્તુ વધે ને એક વસ્તુ ઘટે. આ વધે ઘટે માટે દરેક વસ્તુ શાંતિથી વિચારીને લખવાની, તો તમારો સાચો જવાબ તમને મળશે. મહેસૂલી ખર્ચની રોકડમાં ચૂકવણી કરી, રોકડમાં ચૂકવણી કરી એટલે મૂડી ઘટી, મૂડી ઘટી એટલે મિલકત પણ ઘટી, એટલે મિલકત ઘટે અને મૂડી ઘટે. મહેસૂલી ખર્ચ ચૂકવવાના બાકી છે, ચૂકવવાના બાકી ખર્ચ એટલે ભવિષ્યમાં તો તમે ચૂકવશો જ, એટલે મૂડી ઘટશે, પણ અત્યારે તો દેવું વધી ગયું ને. મહેસૂલી આવકની રોકડમાં ઉપજ થાય, કોઈક વસ્તુની આવક, તમે કોઈ સામાન વેચો પૈસા રોકડા આવ્યા છે, મિલકત પણ વધી મૂડી પણ વધી. મહેસૂલી આવક મળવાની બાકી છે, મળવાની બાકી આવક મિલકત કહેવાય, અને જો મિલકત વધતી હોય તો મૂડી વધે. હંમેશા યાદ રાખો, મિલકત વધે તો મૂડી વધે, મિલકત ઘટે તો મૂડી ઘટે. મૂડી ખર્ચમાં રોકાણ થાય ત્યારે, જ્યારે તમે મૂડી ખર્ચ રોકડમાં થાય, મૂડી ખર્ચ રોકડમાં થાય, અથવા મિલકત રોકડેથી ખરીદી હોય તો મિલકત વધે રોકડ ઘટે, મિલકત વધે આ રીત, રોકડ ઘટે છે તો મૂડી ઘટે, તો મિલકત વધે મૂડી ઘટે પણ સાચું કહેવાય, મિલકત વધે મૂડી ઘટે, આ ઓપ્શન પણ સાચો છે, મિલકત વધે મૂડી ઘટે. રોકડથી ખરીદવામાં આવે, રોકડ જાય છે તમારી, મૂડી ઘટે છે એક બાજુ, પણ કેમ નથી લીધા એ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે રોકડ જ ઘટે છે, તમારી એક બાજુ મિલકત વધે છે અને બીજી બાજુ મિલકત આવે છે, તો બંને સરભર થઈ જાય, એટલે મૂડીમાં ક્યાંય ઘટાડો થશે નહીં. 10,000 રોકડા ઘટ્યા અને 10,000નું સામાન આવી ગયું, તો મૂડીમાં ક્યાંય ફેરફાર નહીં થાય, રોકડમાં ફેરફાર થશે, એટલે મિલકત વધે અને રોકડ ઘટે. એટલા માટે તમને આ બંને ઓપ્શન આપ્યા છે, પણ એ તદ્દન ખોટા પડશે. આમ સાચા છે, પણ તમે જોવા જાઓ તો મૂડીમાં કોઈ ફેરફાર થતો નથી. અને પછી મિલકતની ઉધાર ખરીદી કરવામાં આવે, મિલકત વધે ને દેવું વધે, સીધી વસ્તુ છે, ઉધાર ખરીદી એટલે દેવું વધશે તમારું. મિલકતનું રોકડ વેચાણ કરવામાં આવે, રોકડ તમે મિલકત વેચી છે, પૈસા આવ્યા એટલે મિલકત બી વધી અને સામાન બી ઘટ્યો, મિલકત વધી આ રીતે. બીજું કંઈ વધે ના. મિલકતનું શાક પર વેચાણ કરવામાં આવે, તો મિલકત વધે શાક ઉપર વેચાણ એટલે મિલકત વધે, અને બીજું શું ઘટે? તમારી સંપત્તિ ઘટે, તમારો સામાન ઘટે, માલ ઘટે. નાણાં ઉછીના લીધા હોય ત્યારે, નાણાં ઉછીના લીધા હોય ત્યારે મિલકત બી વધે અને દેવ બી વધે. ધંધામાં માલની અન્ય રીતે જાવક, અન્ય રીતે માલ જાય એટલે મિલકત ઘટે,
મૂડી બી ઘટે. નમૂના તરીકે વેચેલ માલ નમૂના તરીકે આપ્યો છે, મિલકત બી ઘટે મૂડી બી ઘટે. કયા સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાને સ્થાન આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે? તો કંપનીના સ્વરૂપમાં, જ્યારે કંપની ખાતાઓ બનાવે ત્યારે કાચું સરવૈયું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવે છે. વર્ષના અંતે નફા નુકસાન ખાતાનું બંધ કરી કયા લઈ જવામાં આવે છે? તો નફા નુકસાન ખાતું બંધ કરીને નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે છે 11મા ધોરણ પ્રમાણે, પણ ખરેખર તો નફા નુકસાન ખાતું બંધ કરીને પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે. નફા નુકસાન ફાળવણી ખાતું ક્યાંય આપેલું નથી, ભાગીદારના મૂડી ખાતા ક્યાંય આપેલા નથી. હમણાં શીખવાડ્યું હિસાબીકરણ સમીકરણ શું છે, હિસાબીકરણ નીચેમાંથી કયું સાચું છે. એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયબિલિટી, મેં હમણાં ઉપર લખ્યું હતું કેપિટલ ઇઝ ઇક્વલ ટુ એસેટ્સ પ્લસ લાયબિલિટી, માં ભૂલ હતી. તમારી સંપત્તિ એસેટ્સ મિલકતો એ મૂડી વત્તા દેવાનો સરવાળો છે, મૂડી વત્તા દેવા. એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયબિલિટી, એ મારી ભૂલ છે શિક્ષક મિત્રો, એના માટે માફી ચાહું છું. એસેટ્સ પ્લસ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ લાયબિલિટી એ વ્યવહારો રજૂ કરવાની પદ્ધતિ કઈ છે? અમેરિકન પદ્ધતિ છે. માલિક ધંધામાંથી ઉપાડ કરે ત્યારે મિલકત ઘટે મૂડી ઘટે. પગાર 10,000 ચેકથી ચૂકવવામાં આવે ત્યારે, 10,000 કેવો ચેક ચૂક્યો છે? ચેકથી ચૂક્યો છે. મૂડી ઘટે મિલકત પણ ઘટે. ચેક આપ્યો છે બેંકમાંથી પૈસા ગયા, મૂડી ઘટી ગઈ. રોકડ શિલ્લક બેંકમાં ભરવામાં આવે ત્યારે તો એક મિલકત વધે ને એક ઘટે, રોકડા ઘટે અને બેંકમાં પૈસા વધે, એટલે આમ તો કોઈ ફરક જ ના પડે જોવા જઈએ તો. આમ નોંધ પેટા નોંધ ખતવણી આ ખાલી જગ્યાના આધારે આર્થિક હિસાબ, આર્થિક આધારે વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે છે. તો આમનોંધ તૈયાર કરવા માટે, પેટાનોંધ તૈયાર કરવા માટે કે ખતવણી કરવા માટે કાચા સરવૈયાની જરૂર પડે છે. ધ્રી નોંધની નામા પદ્ધતિ પ્રમાણે પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો કેવો હોય છે? સમાન. ખાલી જગ્યાએ ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે, પાકું સરવૈયું ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે. ધ્રી નોંધની નામા પદ્ધતિમાં વેપાર ખાતું બંધ કરીને તેને તફાવત કયા ખાતે લઈ જવામાં આવે છે? તો તેનો તફાવત નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. ધ્રી નોંધની નામા પદ્ધતિમાં વેપાર ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે, નફા નુકસાન બંધ કરીને નફા નુકસાન ફાળવણી ખાતે, ભાગીદારના ચાલુ ખાતે કે મૂડી ખાતે અને પછી છેલ્લે ક્યાં જશે? પાકા સરવૈયામાં. નીચેનામાંથી કયું વાર્ષિક હિસાબોનું અંગ નથી, વાર્ષિક હિસાબ શેમાં નથી? તો મૂડી ખાતામાં વાર્ષિક હિસાબ છે એનું અંગ નથી, મૂડી ખાતા વાર્ષિક હિસાબનું અંગ નથી 11મા ધોરણ માટે. હા, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકા સરવૈયું છે. અહીંયા ભાગીદારના મૂડી ખાતા લખ્યા હોય ને તો આવે, ખાલી મૂડી ખાતાની, પણ એ તો ખરેખર વાર્ષિક હિસાબનો અંગ છે જ નહીં, યાદ રાખજો. નીચેનામાંથી કયા માલને લગતો વ્યવહાર છે? જાહેરાત ખર્ચ નહીં, ઉપજમાંથી મળેલ ભાડું નહીં, મળેલ કમિશન નહીં, વેચેલો માલ પરત આવે તો માલને લગતો વ્યવહાર છે. નીચેનામાંથી કયો વ્યવહાર ઉપજ ખર્ચનો વ્યવહાર છે? ઉપજ અને ખર્ચ, આવક અને જાવકનો. તો વેચાણ પરત નહીં, માલની ખરીદી નહીં, ખરીદ પરત નહીં, વહીવટી ખર્ચ એ ઉપજ ખર્ચને લગતો વ્યવહાર છે. સામાન્ય રીતે પાકું સરવૈયું ક્યારે તૈયાર કરવામાં આવે છે? વર્ષના અંતે. આપણું હિસાબી વર્ષ કયું છે? તો 1 એપ્રિલથી 31 માર્ચ. શિક્ષક મિત્રો, આઈ હોપ કે તમને પાર્ટ 5 સુધી મજા આવી જશે. આવતા લેક્ચરમાં આપણે પેટાનોંધ ભણીશું, જેટલું વહેલું બને એટલું પહેલાં હું પ્રયત્ન કરીશ કે 11મું ધોરણ પતે, 11મા ધોરણનું BA પતે, 12મા ધોરણનું એકાઉન્ટ અને BA પતે, પ્લસ પદ્ધતિશાસ્ત્ર, ન્યૂ એજ્યુકેશન પોલિસી ડિસ્ક્રિપ્ટિવમાં કઈ રીતે લખવાનું છે, MCQ કઈ રીતે સોલ્વ કરવાનું છે, એની સ્ટ્રેટેજી, પ્લસ આવનારી ગવર્મેન્ટ એક્ઝામની શિક્ષક મિત્રોને લગતી, કોમર્સને લગતી, એકાઉન્ટને લગતી, કોલેજને લગતી, જીસેટને લગતી બધી જ નોટિફિકેશનની ડિટેલ ઇન્ફોર્મેશન અમારા યુટ્યુબ ચેનલ ઉપર, બિયોન્ડ બુક્સ એજ્યુકેશન ઉપર હવે અવારનવાર આવતી રહેશે. દરેક શિક્ષક મિત્રોને નમ્ર વિનંતી છે, પ્લીઝ તમે શક્ય બને એટલું આ શેર કરો અને યુટ્યુબમાં જોડાઈ જાઓ, અને તમારા અમે ટેલિગ્રામ એકાઉન્ટમાં પણ અમે તમને જોઈન કરી દઈશું, ત્યાં તમે લિંકમાં જોડાઈ શકો છો. કંઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં અમને લખો અને પ્લીઝ અમને કહો કે તમને આ વિડીયો કેવા લાગી રહ્યા છે. થેન્ક યુ સો મચ.